જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ શાક ઉત્સવ જેવું રીંગણ રવૈયાનું શાક આપણે આજે બનાવશું. તેના માટે આપણે પહેલાં મસાલો આપણે બનાવી લેશું. 250 ગ્રામ શીંગદાણા શેકેલા, 200 ગ્રામ કાજુ, આલુ ભુજિયા સેવ 200 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ, સફેદ તલ 50 ગ્રામ, તજ અને બાદિયા એ 50 ગ્રામ. હવે આપણે આ બધી વસ્તુ ગ્રાઇન્ડ કરી લઈશું એક મિક્સર બાઉલમાં નાખી, અને એનો દરદરો એટલે કે કરકરો આપણે પાવડર બનાવીશું. હવે ત્યાર પછી આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લેશું. આદુ આપણે 100 ગ્રામ લીધું છે અને મરચાં આપણે 100 ગ્રામ લીધા છે. એની એકદમ પેસ્ટ બનાવી લઈશું આપણે. હવે પેસ્ટ બની જાય એટલે આપણે એક તવામાં આપણે તેલ ગરમ કરવા મૂકશું, અને એમાં આપણે જે રવૈયા લીધા છે 1.5 કિલો જેવા, તેને આપણે આડા ઊભા બે કાપા મારી અડધું ડીટીયું કાપી અને આપણે એને ફ્રાય કરવાના છે. રવૈયા આપણે સારી રીતે ફ્રાય કરવાના છે જેથી કરીને તે પેલું કઠોર ન રહી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે આજે શાક છે તે આપણે 30 લોકો માટે બનાવીએ છીએ. આપણે રવૈયા સિંગ તેલમાં ફ્રાય કરીએ છીએ. આપણા રવૈયા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે તેને એક કાથરોટમાં નીકાળી લેશું, અને જે આપણે પાવડર બનાવ્યો હતો કાજુ શીંગદાણાનો જે પાવડર બનાવેલો હતો દરદરો, એ આપણે રવૈયા ઉપર છાંટી દઈશું, છંટકાવ કરી દઈશું જેથી કરીને જે રવૈયામાં તેલ રહેલું છે સોચી લે. હવે આપણે એક તપેલામાં શાકનો વઘાર મૂકશું, તેમાં આપણે 1 લિટર તેલ નાખશું, સિંગ તેલ, બાદિયા અને તજ આપણે વઘારમાં નાખશું. ત્યાર પછી આપણે આખું જીરું નાખશું વઘારમાં. તે બરોબર સતળાઈ જાય એટલે આપણે વરિયાળી એડ કરશું. ત્યાર પછી આપણે સફેદ તલ એડ કરશું. ત્યાર પછી આપણે સૂકા લાલ મરચા એડ કરશું, અને ત્યાર પછી લીલો મીઠો લીમડો આપણે એડ કરશું. બધું વ્યવસ્થિત સતળાઈ જાય એટલે આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરીશું. આ પેસ્ટને તેલમાં નાખી આપણે વ્યવસ્થિત સાતળી લઈશું. વ્યવસ્થિત સતલાઈ જાય ત્યાર પછી આપણે હિંગ એડ કરશું.
હવે આપણે લીલી તુવેર જે ફોલીને રાખી હતી 500 ગ્રામ જે તે આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે 500 ગ્રામ લીલા વટાણા ફોલેલા હતા એ એડ કરીશું. આ બંને વ્યવસ્થિત આપણે 2 મિનિટ માટે વ્યવસ્થિત સાતળી લઈશું. એ સતળાય ત્યારે આપણે એમાં લાલ મરચું આપણે કે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, જેથી આપણા શાકનો કલર એકદમ લાલ આવશે. હવે આપણે 1.5 કિલો જેવા બારીક સુધારેલા ટમેટા એડ કરીશું. હવે આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું 2 મિનિટ માટે. વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે એમાં આપણે 1 વાટકો ખાંડ એડ કરીશું. હવે આપણે સ્વાદ પ્રમાણેમાં મીઠું એડ કરીશું. હવે એમાં કલર લાવવા માટે આપણે હળદર એડ કરીશું. ત્યાર પછી આપણે 250 ગ્રામ કાજુ એડ કરીશું. 250 ગ્રામ આપણે કિસમિસ એડ કરીશું. હવે ગ્રેવીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે આપણો વધ્યો છે તે આપણે એમાં એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરીશું મસાલાને. અને હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખશું જેથી કરીને આપણો મસાલો નીચે બેસી ના જાય. મસાલાને વ્યવસ્થિત મિક્સ કરી 1-2 મિનિટ જેવું એને ઉકાળશું આપણે. હવે આપણે 1.5 લિટર જેવું ગરમ પાણી એડ કરીશું. હવે આપણે ધાણા જીરું પાવડર 100 ગ્રામ એડ કરીશું. હવે આપણે 3 લીંબુનો રસ એડ કરીશું. હવે જે આપણે ફ્રાય કરેલા રીંગણા છે તે આપણે શાકમાં એડ કરી દેશું. અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે સ્વાદ પ્રમાણે અને ટેસ્ટ પ્રમાણે આપણે ગરમ મસાલો એડ કરીશું. ટોપરાનું સીણ આપણે એડ કરીશું. અને બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું. હવે આપણે દેશી ધાણા એડ કરીશું. અને શાકને વ્યવસ્થિત આપણે હલાવી લેશું.
હવે આપણે ધીમા તાપે એકાદ બે મિનિટ આપણે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને સડવા દઈશું શાકને। એટલે આપણું આ શાક ઉત્સવનું શાક આપણું રીંગણાનું તૈયાર થઈ ગયું છે। જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો। આપણે સ્વામિનારાયણ શાક બનાવ્યું છે જેમાં લસણ ડુંગળીનો બિલકુલ આપણે ઉપયોગ કરેલો નથી।